નમસ્કાર મિત્રો, શરૂઆત કરીએ. મિત્રો, ગમે તે સંખ્યાથી ગમે તે સંખ્યા સુધીનો સરવાળો માત્ર 5 સેકન્ડમાં તમે ગણી શકો છો. આ રીઝનિંગ માટે ખૂબ જ અગત્યનું છે. અહીંયા થોડો એનિમેશનનો પણ ઉપયોગ કર્યો છે, એની સાથે જોશો. વૈદિક ગણિતમાં આ ઘણી બધી મજા આવે એવી છે. મેં અગાઉ જે શીખવાડ્યું છે એ અહીંયા થોડું રિફર કરી લઈએ. 1 થી 10 સુધીનો સરવાળો આપણે કરવો હોય તો છેલ્લી સંખ્યા કઈ છે? અહીંયા 10. તો 10 ના અડધા કરી દો એટલે જવાબ આવશે 5. હવે 5 એ બે વખત લખી કાઢો એટલે કે 55. તો અહીંયા જવાબ આવશે 1 થી 10 સુધીનો સરવાળો 55. એના પછી મેં શીખવાડી દીધું કે 1 થી કોઈ પણ અનંત સંખ્યા સુધીનો સરવાળો. તો અહીંયા 1 થી 12 લઈએ આપણે તો એમાં પણ છેલ્લી સંખ્યા કઈ છે? 12. હવે 12 અને એના પછીની સંખ્યા એટલે કે 13. તો 12 અને ગુણ્યા 13 એ બંનેનો ગુણાકાર કરો અને એના અડધા કરવાના. એટલે 12 ગુણ્યા 13 અને છેદમાં લખીશું 2. બંનેનો ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 78. તો અહીંયા 1 થી 12 સુધીનો સરવાળો જવાબ આવ્યો 78. આવું આપણે શીખી ગયા. હવે આપણે શીખવું છે કોઈ પણ સંખ્યાથી કોઈ પણ સંખ્યા એટલે કે 12 થી 24 સુધીનો સરવાળો આપણે અહીંયા જોવો છે. તો એના પહેલા મિત્રો થોડી ચિત્રાત્મક રજૂઆત આપણે જોઈ લઈએ. ચિત્રાત્મક રીતે સમજીએ તો ખ્યાલ આવશે. અહીંયા ધારો કે એક સ્ટોપ છે નરોડા, બીજું એક સ્ટોપ છે વિરાટનગર અને ત્રીજું એક સ્ટોપ છે નારોલ. હવે તમે નરોડાથી નારોલ સુધીનું અંતર આપણને ખબર છે કે 9 કિલોમીટર છે. હવે નરોડાથી વિરાટનગરનું અંતર પણ આપણને ખબર છે 3 કિલોમીટર છે. તો નરોડાથી આપણે વિરાટનગર આવીશું અને વિરાટનગરથી નારોલ આવીશું. પણ આપણને વિરાટનગરથી નારોલ સુધીનું જે કિલોમીટર છે એ આપણને ખ્યાલ નથી. હું જે કહેવા માંગુ છું તમને સમજી ગયા છો. ફરીવાર મિત્રો, નરોડાથી નારોલ 9 કિલોમીટર આપણને ખબર છે, નરોડાથી વિરાટનગર સુધીનું અંતર 3 કિલોમીટર છે એ આપણને ખ્યાલ છે, પણ વિરાટનગરથી નારોલ એ આપણને ખ્યાલ નથી. તો હવે એ શોધવું હોય તો શું થાય? તો વિરાટનગરથી નારોલ એટલે કે કુલ અંતર 9 કિલોમીટર, એમાંથી પ્રથમ જે 3 કિલોમીટર છે બાદ કરો તો બાકીનું 6 કિલોમીટર અંતર આપણે કાપ્યું હોય. આજ ઉપરથી મિત્રો અહીંયા સમજો કે 12 થી 24 સુધીનું તમારો સરવાળો શોધવો છે. તો અહીંયા પણ એ જ પેટર્નથી આપણે જઈએ કે અહીંયા શરૂઆતમાં જે પહેલું સ્ટોપ છે આપણું 1 છે, બીજું સ્ટોપ જે છે એ અહીંયા 12 ગણીશું અને ત્રીજું સ્ટોપ છે આપણે 24 ગણીશું. તો અહીંયા તમે ધ્યાનથી સમજો કે 1 થી 24 સુધીનો સરવાળો તમને આવડે છે, 1 થી 12 સુધીનો સરવાળો પણ તમને આવડે છે, બરાબર. પણ અહીંયા 1 થી 12 નહીં, કારણ કે 12 થી 24 નો સરવાળો તો આપણે શોધવો છે. એટલે આપણે અહીંયા થોડું મગજ દોડાવીને 1 થી 11 નો સરવાળો આપણે કરીશું. તો 1 થી 12 સુધી જઈએ એટલે કે 1 થી 11 નો સરવાળો, અને 12 થી 24 જે છે એ આપણે શોધવાનું છે એટલે કે 12 થી 24 નો સરવાળો ત્યાં આપણે શોધવાનો છે. હવે મિત્રો તે બે પેટર્ન તમને ખ્યાલ આવી ગઈ, 1 થી 11 નો સરવાળો અને નીચે 1 થી 24 નો સરવાળો. તો ધ્યાન આપો કે 12 થી 24 નો મારે જે સરવાળો શોધવો હોય તો 1 થી લઈને 24 એ આપણને ખબર છે એટલે કે કુલ સરવાળો, એમાંથી 1 થી 11 સુધીનો સરવાળો બાદ કરી દઈશું તો આપણને તરત મળી જશે 12 થી 24 નો સરવાળો. ચાલો ગણતરી કરી જોઈએ. બાર થી ચોવીસ સુધીનો સરવાળો શોધવા માટે અહીંયા 2 ભાગમાં આપણે કરીશું. મેં પ્રથમ કીધું કે 12 થી 24 શોધવું હોય તો 12 ને છોડી દો, એની આગળવાળી સંખ્યા 11 એટલે કે 1 થી 11 નો સરવાળો અને ફરીવાર 1 થી 24 નો સરવાળો. તો 12 થી 24 શોધવું હોય તો 1 થી 24 ના સરવાળામાંથી 1 થી 11 નો સરવાળો આપણે બાદ કરીશું. હવે 12 થી 24 નો સરવાળો શોધવા માટે શું કરીશું? તો 1 થી 11 નો સરવાળો એટલે કે 11 ગુણ્યા 12, 1 થી 24 નો સરવાળો એટલે કે છેલ્લી સંખ્યા 24, 24 ગુણ્યા 25. હવે 11 ગુણ્યા 12 એને છેદમાં 2 મૂકીશું અને એ જ રીતે 24 ગુણ્યા 25 એને પણ છેદમાં 2 મૂકીશું. હવે ઉપરનો જે જવાબ છે એ 66 આવશે અને 24 ગુણ્યા 25 છે એનો જવાબ આવશે 300. હવે 12 થી 24 સુધીનો સરવાળો શોધવા માટે કુલ સરવાળો આપણને મળે 1 થી 24 નો 300, એમાંથી
एक थी अग्यार नो सरवाळो आपणने मळ्यो 66 जे आपणे बात करीए એટલે 234 જવાબ આવશે. મિત્રો આ જ રીતે નવા નવા વૈદિક ગણિતને લગતા અને સરળ જે ગણિત છે એને લગતા દાખલા હું લાવતો રહીશ. તો મારી ચેનલને આ વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અચૂક શેર કરજો તો બીજાને પણ મદદ થાય.